शंकराचार्य जी कहे छे चिदानंद रूप शिवोहम शिवोहम चित स्वरूप आनंद स्वरूप शिव स्वरूप अर्थात ज्ञान निर्माता असंगता प्रेम मारो स्वरूप हूँ जो मानु छू के
हूं तो एक जीवात्मा छो, रागी छो, द्वेषी छो, જે બધા ખ્યાલ હું મારા માટે ધરાવું છું, એ ખ્યાલ જન્મવાનું કારણ છે? કારણ કે એક સાથે આત્મા અને અનાત્મા, પુરુષ અને પ્રકૃતિ, દ્રષ્ટા અને દ્રશ્ય, આ બંને એક સાથે પ્રકાશી રહ્યા છે. દ્રષ્ટા એટલે હું, જે નિત્ય શુદ્ધ બુદ્ધ છું, મુક્ત છું. દ્રશ્ય એટલે આ મન, ઇન્દ્રિય, દેહનો સંઘાત, અવવાય, આવેશ, એ પણ પ્રકાશી રહ્યો છે, પરંતુ એ દ્રશ્ય છે. દ્રષ્ટા હંમેશા દ્રષ્ટા જ હોય, ક્યારેય દ્રશ્ય ન હોય. દ્રશ્ય હંમેશા દ્રશ્ય જ હોય, ક્યારે દ્રષ્ટા ના હોય. આમ જોવા જઈએ તો દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેના લક્ષણો અને સ્વભાવ તદ્દન વિરુદ્ધ છે. જ્યાં દ્રષ્ટા છે ત્યાં દ્રશ્ય સંભવી શકે નહીં. જેવી રીતે સૂર્યમાં ક્યારેય અંધકાર સંભવી શકે નહીં, તેવી રીતે દ્રષ્ટા આત્મામાં, જે ચૈતન્ય છે, સ્વયં પ્રકાશ છે, એમાં ક્યારેય અજ્ઞાન કે અજ્ઞાનના કાર્ય સંભાવી શકે નહીં. એટલે કે આત્મા ચૈતન્ય ક્યારેય પણ અવ્યક્ત હોતો નથી, ક્યારે પણ ન પ્રકાશ તો હોય એ વાતો નથી, સદા પ્રકાશમાં પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત. ચિદાનંદ રૂપે, શિવ રૂપે, સદા પ્રકાશમાં. પરંતુ કોઈક રીતે આ દ્રશ્ય, આ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, દેહ, અસંઘાત, જે ખરેખર તો ચૈતન્યના પ્રકાશમાં પ્રકાશી રહ્યો છે, દ્રષ્ટા દ્રશ્ય કરતા જુદો જ હોય છે, અને છતાં અદ્રશ્ય અને દ્રષ્ટા બંનેને કોઈક રીતે એક કરીને જોવામાં આવે છે. જેવી રીતે અભિનેતા અને ભિખારી, ભિખારી પણ તો વેશમાં છે, અભિનેતા વેશથી સદા સ્વતંત્ર છે, વેશથી પર છે,
Leisti mūtaļi. Anečetā bandeli iksavahan grava ave. Ane avinitane bihari manava ave. Tevrite. Atma અને અનાત્માને સમાન માનવામાં આવે છે. એ બે સમાન નથી. અનાત્મા દૃશ્ય છે, વેશ છે, મિથ્યા છે. અનાત્મા દૃશ્ય છે, વેશ છે, મિથ્યા છે. આત્મા દ્રષ્ટા છે, સત્ય છે. અને તેથી દ્રષ્ટા અને દૃશ્યનો વિવેક કરવાની જરૂર છે. એ બેને જુદા ન જાણવાને કારણે બંનેને જોડી દેવામાં આવે છે. સત્યાનૃતે મિથુની કૃત્ય. અને જ્યાં બે છે ત્યાં એક માનવામાં આવે છે. રાગ અને દ્વેષ છે ખરા, પણ એ તો મનના ધર્મ. નમે દ્વેષ રાગવ, નમે લોભ મોહ, મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. નમે દ્વેષ રાગવ, દ્વેષ કે રાગ એ મારા નથી, મારામાં પણ નથી. નમે લોભ મોહ, અલોભ અને મોહ, મદ અને માત્સર્ય, આ બધા મનના ધર્મ છે, મારા નહીં, દ્રષ્ટા નહીં. દ્રષ્ટા તો ક્યારે દૃશ્ય બની શકે જ નહીં. જો આ દ્વેષ રાગ લોભ મોહ દ્રષ્ટાના આત્મા ધર્મ હોત તો ક્યારે પણ એ દૃશ્ય ના બને, ક્યારે પણ મારા જ્ઞાન વિશે ન બનત. પરંતુ દ્વેષને હું જાણું છું, મનમાં દ્વેષ વૃત્તિ જન્મે તો હું સભાન છું, રાગ વૃત્તિ જન્મે તો હું સભાન છું. તેવી રીતે લો મોહ મન માત્સર્ય ઈર્ષ્યા જે કઈ જન્મે, આ બધી નકારાત્મક વૃત્તિઓથી હું સભાન છું. એ જ બતાવે છે કે હું એમનો દ્રષ્ટા છું. અને દૃશ્ય ક્યારે પણ દ્રષ્ટાને સ્પર્શી ન શકે, દ્રષ્ટા ક્યારે પણ દૃશ્યથી કે દૃશ્યના ધર્મોથી લેપાણ ન થાય.
હા, આ દ્વેષ રાગને દૂર કરવાનો હું જરૂર પ્રયત્ન કરીશ, પરંતુ દ્વેષ રાગ કે લોભ મોહને કારણે મારે મારી જાતને દ્વેષી રાગી લોભી એવું માનવાની જરૂર નથી. મારે મારો તિરસ્કાર કરવાની કોઈ જરૂર નથી. આ અશુદ્ધિઓ દૂર કરવાની મારી જવાબદારી ખરે, તો જ આ જ્ઞાનનો લાભ મને મળે. આ દ્વેષ રાગ વગેરે દૂર થાય તો જ આત્માનો આનંદ મને મળે. અને માટે દ્વેષ રાગ વગેરે દૂર કરવા હું તત્પર છું. છતાં આ દ્વેષ અને રાગથી હું મારી જાતને મૂલવીશ નહીં. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ એક જ સ્થાયી તત્વ છે, ચિત અર્થાત ચૈતન્ય. હું સદા સભાન છું, કોન્શિયસ છું. કોન્શિયસનેસ ચૈતન્ય મારો ધર્મ છે. હું સદા છું, અસ્તિત્વ સત મારો ધર્મ છે. હું સદા મને પ્રિય છું, પ્રેમ આનંદ મારો ધર્મ. અસ્તિ ભાતિ પ્રિય, આ અસ્તિ એટલે જ ભાતિ, ભાતિ એટલે જ પ્રિય. આ સત ચિત અને આનંદ એકબીજાથી જુદા નથી. સત સ્વયં પ્રકાશ છે, માટે એ ચિત કહેવાય છે. ચિત સ્વયં સિદ્ધ છે, માટે સત કહેવાય છે. અને હોવું મને સદા પ્રિય છે, ન હોવું મને ન ગમે. ભાસું સભાનતા મને પ્રિય છે. મૂર્છા બેભાન બની જવું મને પ્રિય નથી. આમ સત અને ચિત્ત મને પ્રિય છે. તેથી જે સત છે, હોવાપણું છે, એ જ ચિત્ત છે, ભાસવાપણું છે, એ જ પ્રિય છે, એ પ્રેમ છે, આનંદ છે. બસ આટલું જ મારા વિશે સ્થાયી છે, પરિવર્તન રહિત છે. બધી જ વૃત્તિઓને, બધા જ અનુભવોને જોડનારું સૂત્ર છે. જેવી રીતે સોનીની કિરણ પર એક પછી અલંકારો આવે, ઘડાય અને જાય. એરણ તો સર્વ અલંકારોને આધાર આપનારી, સદા નિર્વિકાર, સર્વ વિકારને આધાર આપનાર નિર્વિકાર. અનેક અલંકારોને
आधारात्मा एक है। एरण निदृष्टि अलंकारों आवे अनेक जाए, एक अगंतुकों ने आधारात्मा एक स्वाभाविक तमहु अस्ति भाति प्रिय। एरण जो छो कूटस्थ छो, एरण एटले कूट, कूटवत तिष्ठति एटले कूटस्थ, सर्व वृत्तियों ने प्रकाशित करना, सर्व वृत्तियों ने आधार रूप आश्रय रूप कर्ता भोक्ता वक्ता श्रोता सुखी दुखी जागृत सुप्त अहंकार ना अन्य रूपो आवे अने जाए। अहंकार ना आ बदलाता रूप धारण करना, इन्हें प्रकाशित करना, इन्हें ते अस्पष्ट है। एरण जेवी रीते अलंकारों विकारों थी अस्पृष्ट है, दृष्टा अदृश्य धर्मों थी अस्पृष्ट है। नमाम कर्माणि लिंपन्ति, कोई कर्म कर्तृत्व भोक्तृत्व कोई वस्तु ने स्पर्श कर देना थे, लेपायमान कर देना थे, सदा अहंकार ममकार राग द्वेष थे मुक्त हूँ, अस्ति भाति प्रिय। सत चित आनंद अमन इंद्रियो देहनी बनेली उपाधि आवे अने जाए। हूँ जागृत थो उपाधि आवे, गाढ़ निद्रा में हो उपाधि जाए, जेम कोई अभिनेता वेश पहने अने काढ़ी नाखे तेवी रीते पण हूँ आ जागृत में स्वप्न में अस्थू सूक्ष्म देह नो वेश पहनू छु, सुषुप्ति में वेश उतारी दऊ छु, वेश आगंतुक छे, अस्ति भाति प्रिय स्थायी छे, नित्य छे, निर्विकार छे, ये नित्य हो स्थायी हो निर्विकार हो इन्हे ये स्वरूप कहवा है, जे अनित्य हो आगंतुक हो इन्हे वेश कहवा है, इन्हे मिथ्या कहवा है। वेश क्यारे पण वेश धारण करनार ने स्पर्श नहीं, इन्हे दूषित करी न सके, सदा निर्दोष
हमारी जात ने आ याद देवड़ावनी खास जरूर छे कि हम नित्य शुद्ध छो बुद्ध छो मुक्त छो अस्ति भाति प्रिय छो निरंजन अर्थात बधा प्रकार अशुद्ध से मुक्त नित्य शुद्ध छो सदा प्रकाशमान छो सदा मारा महिमा मा प्रतिष्ठित छो चिदानंद रूपस्योहम स्योह અને તેથી મારે કોઈ પણ પ્રકારની ગ્રંથિઓ સેવવાની જરૂર નથી. અનાત્મા ક્યારેય આત્મા સાથે જોડાયો જ નથી. વેષ ક્યારેય અભિનેતા સાથે જોડાતો જ નથી. વેશ પહેરવા છતાં અભિનેતા સદા સ્વતંત્ર હોય છે. કેવી રીતે આ ઉપાધિનો વેશ ધારણ કરવા છતાં હું સદા સત્વ સ્વતંત્ર છું, નિત્ય મુક્ત છું. ઉપાધિની અશુદ્ધિઓથી અલિપ્ત નિત્ય શુદ્ધ સદા જાગ્રત નિત્ય બુદ્ધ આ કોઈ મારી પ્રશંસા નથી, આ તો મારા વિશેની હકીકત છે. કારણ કે હું સદા મારા પર કોઈ ને કોઈ અધ્યારો કર્યા કરું છું, હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, રાગી છું, દ્વેષી છું, આમ સતત અધ્યારોપની પરંપરા ચાલે છે. એક ક્ષણના પણ વિરામ વગર આરોપને કારણે હું સદા દુઃખી રહું છું. તેથી આ રીતે પણ મારી જાતને યાદ દેવડાવવાની જરૂર છે કે નહીં, હું તો દ્રષ્ટા છું, ચૈતન્ય છું, નિર્વિકાર છું, સર્વ વિકારોને પ્રકાશિત કરનાર નિર્વિકાર. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ અસ્તિ ભાતિ પ્રિય. અસ્તિ સ્વયં સિદ્ધ, ભાતિ સ્વયં પ્રકાશ, પ્રિયમ સ્વયં પૂર્ણ. હું સંપૂર્ણ રીતે પર્યાપ્ત, ચિદાનંદ રૂપ શિવોહમ, શિવોહમ ચિદાનંદ રૂપ
पूर्णमादाय पूर्णमेवावशिष्यते।